પોતાના કાર્યોમાં અગ્રેસર રહેવાનો અને એ કટિબદ્ધતા છે એ દાખવી રાખી છે. આજના આ સુપ્રસંગે ઉપસ્થિત એવા ધારાસભ્ય શ્રી ઉના પૂંજાભાઈ વંશને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદબોધન માટે પધારે. પૂંજાભાઈ વંશ. સ્વર્ગસ્થ દાનાભાઈ માંડાભાઈ બારડ, સ્વર્ગસ્થ જશુભાઈ ધાનાભાઈ બારડ, સ્વર્ગસ્થ રાજીમા ધાનાભાઈ બારડ, સ્વર્ગસ્થ રાહુલ રામભાઈ બારડ ના નામ સાથે જોડાઈને જે કાર્યક્રમ સ્વર્ગસ્થ ધાના બાપા અને સ્વર્ગસ્થ જશુભાઈ બારડ પરિવાર દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભા પૂર્વ નેતા ભાઈ શ્રી અર્જુનભાઈ, સાંસદ પૂનમબેન માડમ, ભાગવતના વ્યાસપીઠ ઉપર કાયમી માટે સપ્તાહમાં બિરાજીને આપણને તમને મને દિશા આપવાનું કામ કરે છે એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદજી, ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, દેવાભાઈ માલમ, વિમલભાઈ ચુડાસમા, જેમના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એ થોડી વારમાં આપણી વચ્ચે મંચ ઉપર પધારશે. એમની સાથે અન્ય મહાનુભાવો પણ નિમંત્રિત પધારશે. ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનભાઈ બારડ, મંચ ઉપર ઉપસ્થિત કંપનીઓના અધિકારીશ્રીઓ, નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી કચ્છમાંથી ઉપસ્થિત મોરબીઓ, વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, પત્રકાર મિત્રો, બાદલપરા ગામના સરપંચ શ્રી ભાવનાબેન, સ્વર્ગસ્થ ધાના બાપા સાથે કામ કરવાનો મોકો નથી મળ્યો. એમના પુત્ર, એમના દીકરા જશુભાઈ બારડ સાથે 1990 થી જાહેર જીવનમાં કામ કરવાનો મોકો મળ્યો છે. આ પરિવાર માટે, સ્વર્ગસ્થ ધાના બાપા માટે, જશુભાઈ માટે હું તમે કલાકો ને કલાકો વાતો કરીએ તો પણ ઓછી પડે. એ ક્ષેત્ર પણ ગમે તે હોય, એ જાહેર જીવનનું ક્ષેત્ર હોય, એ સામાજિક ક્ષેત્ર હોય, એ શૈક્ષણિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં એ જમાનામાં ત્યારે તો અભ્યાસ કરતા ધાના બાપા આ જિલ્લાનું નેતૃત્વ કરતા, અને અર્જુનભાઈ કીધું એ પ્રમાણે અડીખમ રીતે એમની સાથે અહીંયા ઘણા બધા વડીલો અને મોરબીઓ બેઠા છે કે સ્વર્ગસ્થ ધાના બાપા સાથે કામ કર્યું છે.
એ તમામ વડીલો એ સમયનું જાહેર જીવન, એ સમયના નૈતિક મૂલ્યો, એ સમયના સિદ્ધાંતો, એક એક મુદ્દાની વાત કરીએ તો આપણે કલ્પી પણ ન શકીએ કે આવું હોય ખરું. અને ત્યારે સ્વર્ગસ્થ ધાના બાપાના મૂલ્યો, એમની નૈતિક તાકાત, નૈતિક હિંમત, અને જે રીતે વાતો સાંભળવામાં આવી છે સ્વર્ગસ્થ રસિકભાઈ આચાર્ય, રહેવાસી જાફરાબાદના કર્મ ઉના, એની સાથેનો પારિવારિક સંબંધ અને એમના મુખેથી સાંભળેલી વાતો રસિક બાપા પાસેથી મેં પણ સાંભળી છે. એકલા હાથે જૂનાગઢ જિલ્લો, ત્યારે પોરબંદર જિલ્લો સાથે હતો, અને ગુજરાતના જાહેર જીવનમાં મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતિક રાજકારણ, જાહેર જીવન, સ્વચ્છ પ્રતિભાશાળી જીવન, સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ ભારતના વડાપ્રધાનની સાથેનો નિકટનો ગરોબો, અને એ જાહેર જીવનના મૂલ્યોને લઈને ધાના બાપાએ બાદલપરા ગામથી લઈને જૂનાગઢ અને ગુજરાતના ગામે ગામ એક ઉચ્ચ કોટીનું જાહેર જીવન અને મૂલ્યો અર્પિત કર્યા. તેમની શહાદત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, અને તેમના ગયા પછી ધાના બાપાના ત્રીજા નંબરના પુત્ર ભાઈ શ્રી જશુભાઈ બારડ એક જિલ્લા પંચાયતની શરૂઆતથી લઈને તાલુકા પંચાયતના પ્રમુખ, વેરાવળ સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે, અને ત્યાર પછી ગુજરાતમાં કેબિનેટ મંત્રી સુધી જેમણે જાહેર જીવનમાં પોતાનું યોગદાન આપ્યું છે તેના હું તમે સૌ સાક્ષી છીએ. એમની કામ કરવાની પદ્ધતિ, તેમની જાહેર જીવનની સૂઝ સમજણ, વહીવટી સૂઝ સમજણ, અને લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સમયસર એનો ઉકેલ કરવો, એ ઉકેલ કરવાની દિશામાં જશુભાઈ બારડનું યોગદાન આ જિલ્લા માટે, જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે બહુ જ અતિ મહત્વનું કહી શકાય એ પ્રકારે એમનું રહ્યું છે. તેમના સાક્ષી તરીકે અહીંયા કામ કરનારા લોકો અને સાથે કામ કરનારા લોકો અહીંયા બધાએ લગભગ ઉપસ્થિત છે. ત્યારે એની યાદોમાં બારડ પરિવાર દ્વારા 5 વીઘા જમીન આપીને સાયક્લોન સેન્ટર, ડિસ્પેન્સરી એટલે દવાખાનું, અને મેમોરિયલ, એને યાદોની તાજી કરવા માટે ભાઈ શ્રી ભગાભાઈ અને સમગ્ર બારડ પરિવાર દ્વારા જે અહીંયા નવનિર્માણ કરવામાં આવ્યું છે તે આપણના સૌ માટે આવનારા દિવસોમાં પ્રેરણાદાયક બની રહેશે. વિશેષ લાંબુ ન કહેતા સ્વર્ગસ્થ ધાના બાપા જે મૂલ્યો અને એની રાહે ભાઈ શ્રી જશુભાઈ બારડ
જે ચાલ્યા મને તમને સૌને જે આપતા ગયા છે એ આવનારા દિવસોમાં ફળીભૂત થાય એના માટે આપણે સૌ પ્રયત્નશીલ બનીએ, આજના તકે સંકલ્પ કરીએ અને સ્વર્ગસ્થ ધાના બાપાના જે મૂલ્યો હતા એ વખતનું જાહેર જીવન મેં અગાઉ કીધું એ પ્રમાણે મોરારજીભાઈ દેસાઈના જાહેર મૂલ્યો અને સમગ્ર દેશ અને વિશ્વમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના મૂલ્યોને નામે જ્યારે અત્યારે વાતો થઈ રહી છે એના રસ્તે આપણે ચાલવાની તમે ને હું આપણે સૌ પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજના પ્રસંગે એટલો ચોક્કસપણે આપણે સંકલ્પ કરીએ કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના મૂલ્યોને અને એના સત્યને નજીક રહીને આપણે ચાલવાની કોશિશો કરશું તો આજે દેશ જે સ્થળે છે એનાથી આવનારા દિવસોની અંદર હજી ઊંચાઈ ઉપર જઈ શકશે. ત્યારે પારિવારિક રીતે જસુભાઈ સાથેની કામ કરવાની પ્રસંગો એના વર્ણન કરું તો શબ્દો પણ ટૂંકા પડે. આપણા સૌ માટે અને ખાસ કરીને મારા માટે સવિશેષ કે અમે બંને 1990થી આ વિસ્તારનું સાથે જાહેર જીવનનું કામ કર્યું છે. ત્યારે વાદ વિવાદ ગમો અણગમો બાજુ પર રાખીને વધારામાં વધારે ગામડાના છેવાડાના માણસને કેમ મદદરૂપ થઈ શકાય, સંઘર્ષમય જીવન જીવીને નિડરતાથી નૈતિકતાની સાથે અને સત્ય માટે લડવું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પણ લડ્યા. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, તેમની જરૂર આપણે સૌને હતી, ગુજરાતને હતી, પણ આપણી વચ્ચેથી વહેલા વિદાય લઈને ચાલ્યા ગયા. ખેર ઉપરવાળાની જે મરજી છે એનો આપણે સ્વીકાર કરવો ઘટે અને એમની રાહે આ બારડ પરિવાર ભાઈ શ્રી ભગાભાઈ ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે, કાળાભાઈ ગોવિંદભાઈ રામભાઈ સમગ્ર પરિવાર જસુભાઈના બે પુત્રો ભાઈ શ્રી શૈલેષ બારડ હિરેન બારડ સમગ્ર પરિવાર બેન શ્રી રમાબેન બધા સમગ્ર પરિવાર સાથે રહીને સ્વર્ગસ્થ ધાના બાપા અને જસુભાઈના કાર્યોને આગળ વધારવા માટે જે પરિશ્રમ કરે છે તેને આપણે સૌએ નિહાળ્યો છે. આવનારા દિવસોમાં વધુ સારી રીતે અર્જુનભાઈ કીધું એ પ્રમાણે ગામડાઓ ભાંગતા જાય છે અને શહેરીકરણ વધતું જાય છે અને તેમાંથી ઊભી થતી સમસ્યાઓ કે જેના માટે હું તમે આપણે સંઘર્ષ કરીએ છીએ એ આવનારા દિવસોમાં એ સંઘર્ષ ઓછો થાય, ગામડું સુદ્રઢ બને, શહેરીકરણ તરફ જે દોટ છે એના ઉપર બ્રેક લાગે અને આદર્શ ગામ બનાવવામાં આવે. માઇક ઉપર બોલવામાં બહુ જ સરળ થાય, ભાષણો કરવા વાતો કરવી એ બહુ જ બહુ સહેલી છે,
હર કોઈ માટે, પરંતુ જ્યારે એનું અમલીકરણ કરવાનું આવે ત્યારે એ બહુ અઘરું હોય છે અને એ તમામ માટે હોય છે. ત્યારે અહીંયા ગ્રામ પંચાયત જેનું સંચાલન બહેનો કરે છે, પંચાયતી રાજ આવ્યું અને પંચાયતી રાજ આવ્યા પછી એના ત્રિસ્તરીય માળખામાં રાજ્યને અને ગામડાને અને જિલ્લાને જે રીતે સુદ્ધ બનાવવા માટે પંચાયતી રાજનો માળખામાં આવ્યો, એમાં અનામત દ્વારા બહેનોને પ્રતિનિધિત્વ મળ્યું. પણ આટલા વર્ષો પછી પણ પ્રતિનિધિત્વ બહેનોને મળ્યા પછી પણ આપણે કહેવું હોય તો જાહેરમાં એવું કહેવું પડે ને, સ્વીકારવું પડે કે અમુક જગ્યાએ જ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે ગમે તે જગ્યાએ બહેનોને ખુરશી ઉપર બેસવાનો વારો બહુ ઓછો જ આવે છે, કારણ કે વહીવટમાં ભાગીદારી બહુ ઓછી હોય છે. અને ત્યારે બાદલપરા ગ્રામ પંચાયતમાં સંપૂર્ણપણે બહેનો વહીવટ કરે છે અને એ બહેનોના વહીવટના માધ્યમ દ્વારા બાદલપરા ગામે જે આદર્શ ગામ બન્યું છે, રસ્તામાંથી દાખલ થઈએ ત્યારથી લઈને અને જે પ્રકારની અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યારે બારડ પરિવાર દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમનો હેતુ એટલો જ સાર્થક બને આવનારા દિવસોમાં કે બાદલપરા ગામ જેવું અર્જુનભાઈ કીધું એ પ્રમાણે આવનારા દિવસોમાં આપણે પણ આપણા ગામને આદર્શ બનાવવા માટે આપણે આજે સંકલ્પ કરીએ અને એ દિશામાં આપણે કામગીરી કરીએ. અઘરું બહુ જ છે, સહેલું નથી, છતાં પણ પ્રયત્નો આપણા સૌએ કરવા પડે. ફરી વખત અંતમાં સ્વર્ગસ્થ દાના બાપા, સ્વર્ગસ્થ જશુભાઈ, સ્વર્ગસ્થ રાજીમાના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીને હું મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય પુંજાભાઈ વંશી.